वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमः विचेतयेमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननि जय श्रीहरिकृष्णमहाराजनि जय श्रीघनश्यां महाराजने जय મંદિરમાં પ્રગટ બિરાજમાન પીવડા ઘનશ્યામ મહારાજ મોક્ષના દાતા પ્રાણ પ્યારા પૂજ્ય ગુરુજી વંદનીય સંતો આપ સર્વેવાલા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ ઘણા દિવસની બ્રેક પછી આજે આપણે કથા વાર્તા સાંભળીશું પૂજ્ય નિષ્કામ સ્વામી પૂજ્ય શ્રીજી સ્વામી ખૂબ સરસ કથા વાર્તાનો લાભ દરરોજ આપતા હતા ગઈકાલની કથાનું થોડું મંતવ્ય આપણે દાદા જાણી લઈએ જય સ્વામાસ્વામીજી મહારાજ અયોધ્યામાં બાળ સ્વરૂપે વિચરણ કરી રહ્યા છે ત્યારે એક વિપ્ર આવીને એમને લલકારે છે કે તારે તમારી સાથે મારે યુદ્ધ કરવું છે એ મલયુદ્ધમાં મહારાજે શરત કરી કે કોઈને વાગે તો કોઈનો દોષ ફરિયાદ નહીં કરવી હા દોષ નહીં દેવો પછી એ રીતે તૈયાર થયા અને મલયુદ્ધ શરૂ થાય છે મહારાજે કછોટો વાર્યો છે અને સામે પેલા વિપ્ર પણ તૈયાર છે આકાશમાંથી દેવતાઓ પણ આવ્યા છે અમલ યુદ્ધ જોવા અને સારી નગરીના માણસો પણ ભેગા થયા ભેગા થયા છે રાઈટ પછી મહારાજે કહ્યું પેલા વિપ્રને કે તું મને કેડથી પકડીને પછાડ એટલે એ એ પ્રમાણે કરવા તૈયાર થયા ત્યારે મહારાજ એના હાથમાંથી છટકી જાય છે અને પછી એ સામે એમનો હાથ પકડીને એને પછાડે છે એનો હાથ ભાગી જાય છે ખૂબ સરસ દાદા હા અને પછી એના પિતાશ્રી હોય છે મલના એ આ વિરોધ કરે છે કે આવી રીતે મારા એ કરે ત્યારે રામ પ્રતાપભાઈએ કીધું કે તારો મોટો વી વર્ષનો છોકરો મારા નાના ભાઈ સાથે લડે સારું ના કહેવાય એમ કરી એને પછી એ કરે છે તોતેરમાં કંઈક પૂરો થાય છે વિશ્રામ જય સ્વામિનારાયણ ખૂબ સરસ ભીખુ દાદા તમારે કંઈક કેવું છે કહી દીધું બધું નહીં ના ખરેખર આપણા ભક્તો દરરોજ કથા સાંભળતા સાંભળતા હવે વક્તા થઈ ગયા છે અને એવું જ હોવું જોઈએ કથા સાંભળીએ છીએ એ જ કથા યાદ રહેવા લાગે ને મેં કીધું ને પછી જ જીવનમાં ઉતરે છે યાદ રાખવા માટે આપણે આ પ્રયત્ન ચાલુ કર્યો હરિભક્તોના મંતવ્ય લઈએ છીએ અમે હમણાં ઘણું વિચરણ કર્યું તમે જાણો છો કંટકી ગયા ત્યાંથી ટેનેસી ગયા ત્યાંથી જ્યોર્જિયા મેકન ગયા કેટલા બધા શહેરોમાં આપણા ભક્તો દરરોજ કથા સાંભળનારા છે એ બધા ભક્તો એટલા બધા રાજી છે કોઈની ફોન દ્વારા આપણે વાત સાંભળીએ કોઈકની વાયા વાયા વાત સાંભળીએ અને રૂબરૂ જ્યારે આપણે જઈએ આપણા આનંદ ઠક્કર કરીને એક બહુ સારા ભક્ત છે છેલ્લા ઘણા સમયથી કથાવાર્તા સાંભળે છે નિષ્કામ સમય વગેરે સંતો સારી રીતે જાણે ન્યૂજર્સીમાં કે આ મંદિરમાં ક્યારે આવ્યા જ નથી પણ એને એટલો બધો ભાવ છે એમના પિતાજી નરેશભાઈ છે આખો પરિવાર અમને કુકવિલ છેક મળવા આવ્યા જોર્જિયા મેકન પાછા ઉત્સવમાં આવ્યા એમના ઘરે પણ પધરામણી કેટલી દૂર હતી તો એમને લઈ ગયા પધરામણી કરવા માટે એવા તો ઘણા બધા પરિવારો જોયા એમાં પણ આપણા પિયુડા ઘનશ્યામ મહારાજ એવા છે ને અને હરિભક્તો બહુ સરસ વાત કરતા હતા કે સ્વામી સાંજની કથામાં બે ફાયદા મને કંઈ સમજાણું નહીં પણ જુઓ કેવા સરસ ફાયદા કે કથા પહેલાં શણગારના દર્શન થાય અને કથા પછી કેવી સરસ વાત કથા પહેલાં શણગારના દર્શન અને કથા પછી શયનના દર્શન એક સાથે બે દર્શન થાય સરસ મજાની કથા સંભળાય અને સરસ મજાનું ગરમા ગરમ અમેરિકામાં તો સાંજે ગળા સુધીનું ભોજન થાય પણ લાઈવ કથાથી ખૂબ હરિભક્તોને બળ મળે છે હરિભક્તોને જીવન જીવવાની રીત મહારાજને રાજી કરવાનો રસ્તો સાચું જીવન કેવું હોય એ સમજવાનો માર્ગ આ કથા દ્વારા મળે છે મહારાજના દર્શન તો એવા છે કેટલા એવા ભક્તો છે જેને મળવાનું થયું જે ભક્તો ક્યારેય ન્યૂજર્સીમાં લોયાધામ મંદિરમાં નથી આવ્યા પણ કોઈને ફોનમાં વોટ્સઅપ દ્વારા કોઈકને લાઈવ કથા દ્વારા મહારાજના દર્શન થાય છે પણ પિયળા ઘનશ્યામ મહારાજના જેણે જેણે દર્શન કર્યા છે ને ફોન દ્વારા કે કેમેરા દ્વારા કે પછી પ્રત્યક્ષ પણ આપણા મહારાજ એવા છે ને કે ચિત્તને ચોરી લે એવા છે આમ તો શાસ્ત્રમાં એવું લખ્યું મૂર્તિમાં મનને રાખવું એટલે કે પ્રયત્ન કરીને મનને મૂર્તિમાં મૂકી દેવું જોઈએ પણ આપણા મહારાજ એવા છે કે એના દર્શન જો પ્રેમથી તન્મય થઈ ભાવથી કરે ને તેણે મહારાજ યાદ ન રાખવા પડે ઓટોમેટિક યાદ આવવા લાગે દાદા ભાગ્યશાળી છીએ આપણે હા એમાં મારા બે દાદા તો બહુ ભાગ્યશાળી છે અખંડ દર્શન અખંડ મહારાજનું સાનિધ્ય એટલે આપણે આ ભક્તો અમે ઘણી જગ્યાએ ગયા કંડકીમાં આપણા પરિવારના ભક્તો છે લોયાધામ પરિવારના જે ભક્તો આ લાઈવ કથા સાંભળીને જ સત્સંગમાં જોડાયા કંડારી ગુરુકુલ સોને ખબર નહોતી આપણા સંતો વિશે પણ સાંભળતા નહોતા જાણતા નહોતા એક ખાલી ઓનલાઈન વચનામૃતનો મહિમા સર્ચ કરતાં વચનામૃતની કથા વિશે જાણ્યું સાંભળ્યું કથા સાંભળતા થયા એક પરિવાર બે પરિવાર ત્રણ પરિવાર ચાર પરિવાર પાંચ પરિવાર અત્યારે તો એટલા સરસ ત્યાં બધા ભક્તો છે અજયભાઈ મોટા હોલમાં સભા કરીને તો દોઢસો બસો ભક્તો ભેગા થાય છે ત્યારે આપણને એમ થાય કે આપણને જે મળ્યું છે આ મહારાજ મળ્યા છે એ મહારાજને ઓળખાવે એવા ગુરુજી મળ્યા છે મુકેશભાઈ એ મહારાજ અને ગુરુજીની આજ્ઞામાં રહેનારા એને રાજી કરવાના તાનવાળા એવા સંતો મળ્યા છે અમે વિચરણમાં જઈએ ત્યારે કેટલી બધી સેવા હોય તો એ પણ વાત સામે એવી છે અહીંયા દરરોજ સવારે ને સાંજે આ લાઈવ કથા કરવી ઠાકોરજીની સેવા કરવી પાંચ સંતો તો ઓછા પડે આ મંદિરમાં એવું થઈ ગયું સોળે ઠાકોરજીનો થાળ કરવાનો અને આવા સારા શણગાર કરવાના તમે આ શણગાર શ્રીજી સ્વામી કરે છે ને તાળીઓથી વધાવવા જોઈએ હા દાદા કેવા મહારાજને એમ લાડ લડાવીને એ મહારાજને એવા સરસ શણગાર પહેરાવે એવા સરસ શણગાર પહેરાવે આપણે દર્શન કરીને બે મિનિટમાં તૃપ્ત થઈ જઈએ પણ એ બે મિનિટના દર્શનમાં તૃપ્ત કરાવે એવા શણગાર કરવા માટે બે કલાક લાગે દાદા હા એ બે કલાક નહીં બે દિવસથી પ્લાનિંગ ચાલતું એ પાછું કે આવા વાઘા પહેરાવશું આવી ટોપી પહેરાવશું તો હાર મેચ નથી થતો શું કરશું હા હમણાં ઇન્ડિયાથી મગાવ્યો હતો ને હાર એ આની જોડે મેચ થશે એટલા માટે ભક્તો આપણને આવા મહારાજ આવા સંતો આવો સારો સત્સંગ મળ્યો બસ હવે નક્કી કરો એક બે હરિભક્તો એવા પણ મળ્યા હું બધાના નામ એટલા માટે નથી લેતું કોઈનું ગમે કોઈને ન ગમે બરાબર પણ એક બે હરિભક્તો એવા પણ મળ્યા કે જે પહેલીવાર મળતા હતા પહેલીવાર ભેગા થયા હતા જેને પણ અમે પહેલીવાર સાંભળતા હતા જાણતા હતા કે સ્વામી અમારા મિત્ર છે આ સત્સંગી એમણે અમારા ઘરે આવીને આ કથા ચાલુ કરેલી સાંજે આવ્યા હતા કે આ કથા મૂકો બહુ સરસ છે સ્વામી અમે કથા સાંભળી અમે સત્સંગી નથી અમારા ઘરમાં બધા લખણ બધા વ્યસન હતા પણ સ્વામી આ કથા સાંભળતા થયા ને અમને એમ લાગે છે કે હવે માણસનું જીવન કેવું હોય ને એ હવે સમજાય છે એક ભગતના ઘરે ગયા પૂછ્યું ભગત કેટલા વ્યસન છે તો કે બે સિવાય બધા જ છે ત્યારે આપણને એમ થાય કે ભગવાનની વાત એ ભગવાન સમાન છે જેમ ભગવાનના દર્શન થાય અને દર્શને કરીને અનંત આત્માઓનું કલ્યાણ થાય એમ ભગવાન સંબંધી વાર્તા એ પણ અનંત આત્માનું કલ્યાણ કરનારી છે બહુ સરસ બધી જગ્યાએ વિચરણ થયું બધા જ ભક્તો હવે તો મહારાજને સંતોને ગુરુજીને આ લોયાધામને આ પીવડા ઘનશ્યા મહારાજને એટલા બધા યાદ કરે છે આ લાઈવ સાંભળે છે એટલે કહી દઉં બધા હિ ભક્તો કહેતા હતા સ્વામી અમારા વતી દર્શન કરજો અમારાવાતી સંતોને જય જયસ્વામીરાયણ કહેજો કારણ કે દરરોજ સ્વાગત સભાને બીજે દિવસે વિદાય સભા એક એક દિવસની સભા હોય આજે સંતો આવ્યા એટલે બધાને દિવાળી લાગે ને કાલે સંતો જવાના એટલે અમાસ લાગે પાછું અને આ દેશમાં જ તમને ખબર છે ને સંતો જાય એટલે પુરુષો બહુ રાજી થાય કારણ કે પુરુષોને થોડી રજા મળે સંતો સાથે એક દિવસ બે દિવસ રહેવાની એટલે બધા ભક્તોની વિનંતી હતી મહારાજના દર્શન કરજો સંતોને ભક્તોને યાદી આપજો બધા ભક્તો વતી મહારાજના ખૂબ પ્રેમથી દર્શન કર્યા સંતોને યાદી આપી અને સાંભળનારા બધા ભક્તોને પણ ખૂબ ખૂબ યાદી આપીએ મેકનમાં તો એટલો સરસ સમયો થયો રંગોત્સવ કર્યો ત્યારબાદ હરિજયંતિનો સમયો કર્યો અને ત્યાં તો હવે એટલું સરસ કેમ્પસ મોટું બની ગયું છે પાર્કિંગ લોટને ખુલ્લું કેમ્પસ શોભાયાત્રા કાઢી અજયભાઈ પરમિશન વગર બધું હા અને ફટાકડા દિવાળીમાં શું ફૂટે એવા ફટાકડા ફોડ્યા પૂછજો ખરા લાવતા લાવી દીધા પણ હવે નક્કી કર્યું ફરી વાર ફટાકડા લાવવાના નહીં આમાં તો આપણા ફટાકડા નીકળી જશે હા દાદા એવા ફટાકડા ફોડ્યા હા પરમિશન વગર પણ ભગવાનની પરમિશન હતી જો કે આપણે પોલીસોને પૂછ્યું તો પોલીસ કે અહીંયા પરમિશનની જરૂર નથી તમે ફોડો ને તમારે અમે બેઠા છીએ ને લો આપણે ગયા પરમિશન લેવા પણ એ કંઈ જરૂર નથી આ આ ટાઉનમાં જરૂર નથી ને અમને તમારો વિશ્વાસ છે શોભાયાત્રા માટે ગયા એ પણ પોલીસોએ એ પણ એમ કીધું કે તમારે ત્યાં નજીક નજીકમાં જ કરવું છે નહીં વગાડજો રોડ પર સાઉન્ડને નૃત્યને બધું જ કર્યું પણ ત્યાં શનિવારે કોઈ હોય નહીં કારણ કે કોમર્શિયલ વિસ્તાર છે શુક્રવાર શનિવાર શનિવારે કોઈને શુક્રવાર સુધી ટ્રાફિક ફૂલ હોય શનિવાર કોઈ હોય નહીં આપણે ઓફ ટાઈમમાં હતો એટલે એ પણ બહુ સરસ શોભાયાત્રા રહી તમને બધાને ખૂબ યાદ કર્યા હતા મેકનના ભક્તો તો એક એક ભક્તો એવા છે બાળ ભક્તો વડીલ ભક્તો યુવાન ભક્તો બધાનો પ્રેમ કેટલાને યાદ કરીએ પણ બધા ભક્તો એમ કહેતા હતા કે સ્વામી બધાને યાદી આપજો તો બધા વતીથી જય શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે પૂર પહેલું તરંગ પંચોતેરમો ધર્મદેવે ઘનશ્યામજી તથા ઈચ્છારામજી માટે રામ પ્રતાપજીને કરેલી ભલામણ તથા શ્રીહરિની સ્તુતિ આ આખા તરંગમાં આ વસ્તુ આવવાની છે ધર્મદેવ પોતાના મોટા દીકરા રામ પ્રતાપને પોતાના બીજા દીકરા ઘનશ્યામ અને નાના દીકરા ઈચ્છારામ માટે ભલામણ કરે છે શું ભલામણ કરી કેવી ભલામણ કરી એ વાત આમાં આવશે અને ભલામણ કર્યા પછી પિતા ધર્મદેવને બાલ પ્રભુ મારો બાળક નહીં મારા ભગવાન છે આવો જે નિશ્ચય છે એ પિતા ધર્મદેવની જ વાણીમાં એમના જ શબ્દોમાં એ રામ પ્રતાપજીને રજૂ કરશે બીજા બધાને રજૂ કરશે મહારાજની સ્તુતિ કરશે એ વાત આપણે આ તરંગમાં સાંભળીશું સ્વામિનારાયણ હરે ઉત્તમ રાજાએ મુક્તાનંદ સ્વામીને બે હાથ જોડીને ધર્મદેવની જે વાત પૂછી તે સાંભળવાથી બધા જ પાપોનો નાશ થઈ જાય છે એટલે કે હવે જે આગળ વાત ચાલુ છે અને હવે વાત જે આવશે તે આ વાત એવી છે દરેક પાપનો નાશ કરનારી કોઈક વાત સુખ આપનારી હોય તો કોઈક વાત દુઃખ આપનારી હોય કોઈક વાત પુણ્ય કરનારી હોય તો કોઈક વાત પાપ કરનારી હોય સંતો આવે છે સારા સમાર ચાર સાંભળી સુખ થાય એ સુખ આપનારી વાત છે તો કોઈકનું નિધન એક્સિડેન્ટ વગેરે સાંભળી તો દુઃખ આપનારી વાત છે ભગવાનના ચરિત્ર કીર્તન ધૂન સાંભળવી બરાબર કોઈકને એના વિશે વાત કરવી તો એ પુણ્ય આપનારી વાત છે તો કોઈકને ખોટી નિંદા ટીકા કોથલી કરવી એ પાપ કરનારી છે પણ આ વાત કેવી છે પાપ માત્રને નાશ કરનારી છે કઈ વાત પાપને નાશ કરનારી હોઈ શકે બહુ સરસ આ ગ્રંથ એનું નામ છે સાગર હરિચરિત્રામૃત સાગર સાગર એટલા માટે કે સાગરમાં છીપલા પણ હોય અને સાગરમાં સારા સારા મોતી પણ હોય એમાં હજારનું મોતી હોય લાખનું મોતી હોય કરોડનું મોતી હોય પકડતા જો માણસને આવડે ને મોતીને શોધતા જો આવડે ને તો શોધી કરી શકે કઈ વાત પાપને નાશ કરનારી છે જે વાત પોતાનું જ હિત કરે છે એ વાત પાપને નાશ કરનારી નથી પણ જે વાત અનંત આત્માઓના હિતને કરનારી છે ને એ વાત પાપને નાશ કરનારી છે આ ધર્મદેવે જે વાત કરી છે એકલા રામ પ્રતાપ માટેની વાત નથી આ ધર્મદાદાએ કરેલી વાત આવનારા તમામ યુગના માણસો માટેની છે બધાને કામ લાગે એવી છે એટલા માટે આ વાત પાપને નાશ કરનારી છે હવે મુક્તાનંદ સ્વામી લોકોનો ઉદ્ધાર કરે એવી ધર્મદેવની વાત ઉત્તમ રાજાની આગળ વિસ્તારીને કહેવા લાગ્યા ફરીવાર આવું આવ્યું જુઓ શું પહેલાં એવું આવ્યું ઉત્તમ રાજાએ એટલે કે દાદા ખાચરે મુક્તાનંદ સ્વામીને બે હાથ જોડીને વાત કરી પ્રશ્ન પૂછ્યો પ્રાર્થના કરી કે આપે જે ધર્મદેવે પ્રભુને વાત કરી જે પાપ માત્રને નાશ કરનારી છે એ વાત કહો પછી મુક્તાનંદ સ્વામીએ લોકોનો ઉદ્ધાર કરે એવી જે વાત હતી એ વાત કહેવાની શરૂઆત કરી धर्मदेव हे जोय रसोय कराये सार अते झेमे भेले होय राम प्रताप ले कुटुंब सब धर्मदेव हि जोय रसोय कराये सार करा भेले होय રામ પ્રતાપ લે કુટુંબ ધર્મદાદાએ શું કર્યું સારી રસોઈ કરાવી ધર્મદેવે રસદાર અને અતિ સુંદર રસોઈ કરાવી રામ પ્રતાપજી અને બંધુ કુટુંબ સાથે બેસીને જમ્યા પછી ધર્મદેવે ઘણા જ પ્રેમથી રામ પ્રતાપજીને કહ્યું ખૂબ સારી રસોઈ કરાઈ બધાને જમાડીને પછી સારી વાત કરી આનો એક એવો પણ અર્થ થાય કે સારી વાત કરતાં પહેલાં સારું વાતાવરણ કરવું જરૂરી છે એટલે આપણે જો સારા સમયા કરીએ તે રસોઈ પણ સારી કરીએ બાકી સારા સમયમાં ખીચડી ઉત્સવ રાખ્યો હોય તો ઘણા જતાં જતાં કે ખરા કે સ્ટેજ નાનું કર્યું હોત ને થોડા લાડુ બાડું બનાવ્યા હોત ને આપણા ગુરુજી બહુ સરસ વાત કરે કે સભા ગમે એવી સારી હોય પણ રસોડું જો સારું ન હોય રસોઈ જો સારી કરવામાં ન આવે તો શ્રોતાઓને રસ ન પડે એટલે કે ભોજન અને ભજન દુનિયામાં ઘણા બધા ધર્મો છે આપણે કોઈની ટીકા ટિપ્પણી નથી કરતા દુનિયામાં ઘણા બધા ધર્મો છે એ બધા ધર્મો વિશે તમે જાણો ઊંડાણથી તપાસો તો તમને એક વસ્તુ જાણવા મળશે કે ભોજન સાથે ભજન આટલું ફર્સ્ટ ક્લાસ કેટેગરીનું અને સંપ્રદાય સિવાય ક્યાંય નહીં મળે આ સામે ચર્ચો છે સંડે આવશે થોડી વાર ભેગા થશે વાતો કરશે પાછ છૂટા ભોજન સાથેનું ભજન હિન્દુ ધર્મમાં પણ તમે જુઓ ઘણા બધા મંદિરો છે ઘણા બધા ધર્મો છે પણ ભોજન સાથેનું ભજન અને એમાં પણ ઉત્તમ ભોજન સાથેનું ભજન ખાલી બાઉલમાં આપી દીધું એમ નહીં ભિક્ષાની જેમ ખાલી પ્રસાદના રૂપમાં ચરણામૃત આપી દીધું એમ નહીં એ ચરણામૃતની વાટકી પચાસ દિવસથી ધોઈ જ ન હોય બોલો માફ કરજો આ તો આપણે કોઈની ટીકા ટિપ્પણી કરવા નથી બેઠા પણ આવું જોવા મળ્યું છે એટલે તમને કહું છું બરાબર આપણને લાગ્યા ચરણામૃત છે કે પછી બીજું અમૃત છે એવું નહીં ઉત્તમ ભોજન સાથે ઉત્તમ ભજન આ ભગવાન સ્વામિનારાયણની આ સમાજને દેન છે કારણ કે મહારાજ જાણે છે શાસ્ત્રમાં લખ્યું છે તીર્થનું અન્ન પુણ્યનો નાશ કરનાર છે શિક્ષાપત્રીમાં પણ આવે છે તમે વાંચો છો શાસ્ત્રનો ક્રમ છે શાસ્ત્રનો રિવાજ છે એક સમય એવો હતો કે માણસ મંદિરમાં ખાતા જ નહીં એક સમય હતો શાસ્ત્રની મર્યાદા હતી વાત સાચી હતી પણ યુગને ઓળખવો જરૂરી છે સંતોને ઇન્ટરનેટ એક સમય એવો હતો ગુરુજીએ અમને સંતોને કીધું ઇન્ટરનેટ ખોલવું જ નહીં ઇન્ટરનેટ અડવું જ નહીં પણ હવે તો કોઈના ઘરે જઈએ તો ભાઈ વાઈફાઈ મળશે અમારી લાઈવ કથા વાઈફાઈ વગર તમારા સુધી પહોંચે જ નહીં પાછી લો યુગ અને યુગના પ્રવાહને સારી દિશામાં વાળવો એ ભગવાન અને સંતોનું કામ છે ભક્તો મંદિરે આવે અત્યારે સમય એ રીતનો થઈ ગયો પહેલાં એવો હતો સમય કે લોકો એટલું ચલાવી શકતા બરાબર બે રોટલા બપોરે ખાઈ લીધા ગાડાના પૈડા જેવા પછી સાંજ સુધી બહુ જરૂર પડે નહીં હવે તો બબ બે કલાકે એમાં ડાયાબિટીસવાળાને તો કલાકે કલાકે જોઈએ એ ક્યાં બિચારા વારંવાર રોટલા શોધવા જાય પણ મંદિરે આવ્યા અહીંયા વિદેશમાં તમે જુઓ તો મંદિરમાં શનિવારે આવે સવારથી જ એ સાંજ સુધી મંદિરમાં જ હોય મંદિરમાં સારામાં સારું ભોજન મળે આપણા નંદ સંતો આપણા ગુરુજીને યાદ કરીએ કેવી રીતે સંતો રસોઈ કરતા જ્ઞાનજીવન સ્વામીની યાદ કરીએ એટલા માટે કે આપણા સંપ્રદાયની વિશેષતા છે એટલા માટે કહું છું આ આપણા સંપ્રદાયની એક છાપ છે દુનિયામાં કે ભોજન સાથેનું ભજન લગભગ કોઈ મંદિર લગભગ કોઈ સમયો ભગવાન સ્વામિનારાયણનો એવો નહીં હોય કે ત્યાં આવનારો ભૂખ્યો ઘરે જાય લગભગ તમે જુઓ આપણા દાદા ગુરુજી સંતો કેવી રસોઈ કરતા અને પાછું સંતો રસોઈ કરે પાછા પોતે ન જમે સંતોના નિયમ એકટાણા ચાલતા હોય ધારણાપારણા વગેરે વ્રત ચાલતા હોય પોતે બનાવે અમે વિચરણમાં ગયા અજીત ભગત નીલકંઠ સ્વામી તો એકટાણા જ કરે પણ જ્યાં હોઈએ થાળ હોય બરાબર સવારે કરવાનો થાય બપોરે કરવાનો થાય બે વાર કરવાનો થાય ત્રણ વાર કરવાનો થાય ચાર વાર પણ કરવાનો થાય કોઈ ભગતના નવા ઘરે જઈએ તો ત્યાં શિરો કરવાનો થાય પણ આપણને ધન્યવાદ આપવાનું મન થાય કે જે સંત પોતા માટે નહીં પણ બીજાના કલ્યાણ માટે થાળ બનાવે પોતા માટે નહીં પણ મારા ઠાકોરજી મારા મહારાજ ભૂખ્યા છે એમ માની ભગવાન માટે જમાડે એ અન્ન એ અન્ન લોકોના પેટમાં જાય એણે લોકોના મનને ભક્તિમય લોકોના મનને ભગવાનમય બનાવી દીધા અન્નની અસર સૌથી વધારે માણસ ઉપર છે સૌથી વધારે વધારેમાં વધારે માણસની બુદ્ધિ ઉપર કે માણસના મન ઉપર વધારેમાં વધારે જો કોઈનો પ્રભાવ હોય ને તો અન્નનો છે ખાલી પંદર જ દિવસ સંતોની જ સવાર બપોર સાંજ રસોઈ જો જમતા થાવ ને જે ભાઈ તમારા વિચાર ધીરે ધીરે બદલાય તો છે જ એટલા માટે બહુ મોટી અસર છે એટલા માટે મંદિરનું પવિત્ર રીતે પવિત્ર સંતો ભક્તોએ રાંધેલું ભગવાનને ધરાવેલું અન્ન એ અરિભક્તો જમતા થયા આપણા સંતોએ રીત કરી જે રીત પહેલાં નહોતી ધર્મશાસ્ત્રોમાં જે રીત પહેલાં કોઈ જગ્યાએ દેખાતી નહોતી પણ મહારાજ એ રીત લાવ્યા કારણ કે કળિયુગમાં જરૂર દેખાણી આપણે ગાઈએ છીએ ને એ નોતી દીઠી નોતી સાંભળી રે પ્રગટાવી પ્રગટી રે શ્રીજી મહારાજ ચાલ્યા જતા હતા એટલે મહારાજ ચાલ્યા જાય સંતોના ઉતારેથી અક્ષર ઓરડી તરફ પોતાના ઉતારા તરફ મહારાજ જાય છે રસ્તામાં દાદા ખાચરના ચાર બારના ઓરડા આવે શ્રીજી મહારાજના દર્શન કરવા માટે માવજી ભગત આવેલા પણ માવા ભગતને સંતોએ સેવા સોંપી એટલે દર્શન કરવા ન જતા એ હરિભક્તો એટલા બધા મહિમાવાળા હતા કે સંતોએ આજ્ઞા કરી સેવા કરી ત્યાંને ત્યાં ગારીઓ ખૂંદવા લાગ્યા દરબારગઢમાં ગારીઓ કરવાનું કામ ચાલે આવો મોટો દરબારગઢ ચારે બાજુ ઓરડાઓ એટલે ગારીઓ ખૂંદે શ્રીજી મહારાજ સંતોની સભામાં કથાવાર્તા કરી ધર્મશાળામાંથી પોતાના ઉતારા અક્ષર ઓરડી તરફ જાય ગઢપુરમાં જે ગયા હશે ને ખબર પડી બરાબર એવામાં સામેથી મૂળજી બ્રહ્મચારી મહારાજ ભૂખ્યા થયા હશે અક્ષર ઓરડીમાં દેખાતા નથી એટલે મહારાજ માટે થાળ લઈ આખો થાળ ઢાંકી અને શ્રીજી મહારાજને શોધવા માટે સંતોના ઉતારા તરફ જાય અને બરાબર માવજી ભગત ગારીઓ ખૂંદે ત્યાં મહારાજ ઊભા છે અરે માવા તમે ક્યારે માવજી ભગતે હાથ જોડ્યા અરે મહારાજ સવારથી આવ્યો છું મહારાજ તમારા દર્શન કરવા માટે આવ્યો સંતોએ આજ્ઞા કરી એટલે આ સેવામાં લાગી ગયો ત્યાં મૂળજી બ્રહ્મચારી થાળ લઈને આવ્યા બાજુમાં ઊભા રહ્યા મહારાજ આપ ભૂખ્યા થયા હશો એટલા માટે થાળ લઈને આવ્યો છું મહારાજ કે બ્રહ્મચારી શું છે ખોલો ત્યાં તો સરસ મજાના બાએ ચૂરમાના લાડુ બનાવેલા એવા સરસ મજાના લાડુ એવા સરસ મજાના લાડુ મહારાજ જોયા મહારાજ કે માઉજી આવો અહીંયા અહીંયા આવો માવા ભગત કે મહારાજ મારે તો સ્નાન કરવાનું બાકી છે મહારાજ કે પછી સ્નાન કરી લેજો મહારાજે લાડુ આપ્યો મોઢું ખોલો અરે પણ મહારાજ મારે હજી દાંતણ બાકી છે મહારાજ કે આજે લાડુથી દાંતણ કરી લો એક લાડુ ઊભા ઉભા બીજો લાડુ ઊભા ઊભા બ્રહ્મચારીને કીધું આ થાળમાં બીજા લાડુ અંદર પડ્યા છે હા મહારાજ એક તાંસળી ભરીને લાડુ લાવ્યા મહારાજે ઊભા ઊભા માવજી ભગતને મોઢામાં આપીને નવ લાડવા ખવડાવ્યા કેટલા લાડુ કેટલા લાડુ આ સંતો તમને મોઢામાં લાડુ આપે છે ને આ સંતો તમને જાતે પીરસવા આવે છે ને આ રિવાજ કોને પાડ્યો આ શ્રીજી મહારાજે પાડ્યો હરિચરિત્રામૃત સાગરમાં એક અદભુત વાત આવે છે બહુ ગજબની વાત આવે છે એટલા માટે કહું છું શ્રીજી મહારાજે ત્રણ નિયમ લીધા અને એ ત્રણ નિયમ શ્રીજી મહારાજે આખી જિંદગી રાખ્યા ત્રણ નિયમ લીધા આખી જિંદગી નિયમ રાખ્યા એક નિયમ કે સંતો ગામડેથી આવે ત્યારે સંતોને ભેટવું આ નિયમ મહારાજે રાખ્યો આખી જિંદગી સુધી મહારાજને સમાચાર મળે કે સંતો વિચરણ કરીને આવે છે એ બ્રહ્માનંદ સ્વામી હોય એ મુક્તાનંદ સ્વામી હોય અને શ્રીજી મહારાજ કેવી રીતે દોડતા સભામાં બેઠા હોય ને ખબર પડે મુક્તાનંદ સ્વામી આવે છે મહારાજ છલાંગ મારીને શાસ્ત્રોમાં લખ્યું ગાય વાછડાને જોઈને દોડે ગાય છે એ વાછડાને જોઈને કેવી રીતે દોડે એમ પોતાને અત્યંત વહાલા એવા સંતો જ્યારે વિચરણ કરીને મહિના પછી બે મહિના પછી ચાર મહિના પછી આવે ભગવાન સ્વામી દોડતા ધૂળમાં દંડવત કરતા એ સાધુઓની ભગવાન સ્વામીને આરતી કરતા પેલું નિયમ બીજું નિયમ કે જ્યારે કોઈક સત્સંગી ભક્તની રસોઈ હોય ત્યારે મહારાજ પીરસવા જતા શ્રીજી મહારાજ ધામમાં જવાના હતા અજય ભગત એના આગલા દિવસ સુધી મહારાજે આ નિયમ રાખ્યો કોઈ ભક્તની રસોઈ છે મહારાજ પ્રેમથી પીરસવા જતા એવી કથા છે શ્રીજી મહારાજ પીરસવા નીકળ્યા મહારાજને તો ખબર છે અંતર્યામી છે કે કાલે મારી લીલા સંકેલવાની છે મહારાજને એ પણ ખબર છે મેં કપટ કરીને બ્રહ્માનંદને મોકલી દીધો છે અને શ્રીજી મહારાજ પીરસતા પીરસતા એક થાંભલા પાસે આવ્યા એક ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં એક થાંભલો છે જ્યાં ટેકો દઈને બ્રહ્માનંદ સ્વામી કાયમ માટે એમની સ્વામીની રિઝર્વ સીટ હતી બ્રહ્માનંદ સ્વામી મોટા સદ્ગુરુ સંતોને તેવું જ હોય ને જેમ કે મુક્તાનંદ સ્વામી તો એ તો પહેલી સીટમાં જ બેસે એમને તો બીજી બેસવાનું હોય જ નહીં બ્રહ્માનંદ સ્વામીની કાયમ માટેની બેઠક એ થાંભલા પાસે આવ્યા અને શ્રીજી મહારાજની આંખમાંથી એવા આંસુ પડ્યા છે એવા આંસુ પડ્યા છે બધા પૂછવા લાગ્યા મહારાજ કેમ મહારાજ કંઈ બોલ્યા નહીં પણ શાસ્ત્રોમાં લખાઈ ગયું કે મહારાજ અંતરિયામી રૂપે જાણે છે મહારાજને ખબર છે કે આજે બધા મારા સાધુ હાજર છે બધા મારા સાધુને મારા હાથેથી પ્રેમથી જમાડું છું અને જે મારા હાથનો લાડવો ખાવા માટે રોજ તરસતો એ બ્રહ્માનંદ આજે હાજર નથી મેં છળ કરીને ખોટું બોલીને એને દૂર કર્યો છે પહેલું નિયમ સંતોને ભેટવાનું વિચરણ કરીને આવે ત્યારે બીજું નિયમ કોઈ પ્રેમી સત્સંગી ભક્તોનો થાળ રસોઈ હોય ત્યારે સંતોને પીરસવાનું વડતાલમાં સંતોની ધર્મશાળામાં શ્રીજી મહારાજે ચારસો ને છન્નું વાર પીરસ્યું છે એ એટલી લાંબી ને એટલી મોટી ધર્મશાળા છે આપણે એકવાર જો પીરસવા જઈએ અજય ભાઈ એક તો આપણને એમ થાય ચારસો છન્નુ વાર મહારાજે કેવી રીતે પીરસ્યો હશે એટલી લાંબી છે એમાં એ જૂના સમયની પંક્તિ કઈ સીધી ન હોય પેલા આમ હોય પછી આમ હોય પછી પછી આમ આમ હોય હોય એટલે ચાર થરામાં પંક્તિ થઈ હોય ચારસો ને છન્નું વાર મહારાજે પીરસ્યું છે ત્યાં આજે પણ પ્રસાદીની નાની એવી ડેરી કરી છે થાંભલી કરી છે એ થાંભલીમાં આજે પણ પ્રસાદીનો શિલાલેખ જૂનો છે કે આ જગ્યાએ મહારાજ વિસામો ખા કે બહુ લાંબી પંક્તિ એટલે થાક લાગે ને એટલે વચ્ચે વચ્ચો વત છે ત્યાં મહારાજ થોડી બેસે પાછા પંક્તિમાં પીરસવા ચાલે પાછા રિટર્ન આવે ત્યાં પાછા બેસે વચ્ચો પાછા આગળ જાય પાછી ત્રીજી વાર પીરસવાય ત્યાં પાછા બેસે પાછી આવી રીતે મહારાજે ચારસો ને છન્નું વાર પીરસ્યું છે એ પીરસનારા કેવા અને પીરસનારને ગણનાર કેવા આજે કોઈ દીકરાને પૂછવામાં આવે કે તમારા મમ્મી કેટલી વાર પીરસું દુનિયાના કોઈ દીકરાને યાદ હોય ખરું મમ્મીનું કોઈ ગણતા નથી તો કોઈ ભગતને પૂછો કે સ્વામી કેટલી વાર પીરશું એને સ્વામીનું યાદ ન હોય એ મહારાજ કહેવા અને મહારાજની પીરસવાની એક લીલા એને પણ એક લીલાને ચરિત્રને અખંડ સંભાળે મહારાજ એકવાર ફર્યા મહારાજ બે વાર ફર્યા મહારાજ ત્રણ વાર ચારસો વાર ચારસો છન્નું વાર યાદ કરનારા સંતો પણ કહેવા અને ત્રીજો નિયમ કે અમારો સત્સંગી અંતકાળ આવે અંતકાળે મારા જનને જરૂર મારે આવવું બિરુદ મારું એન બદલે સર્વે જનને જણાવવું આ ત્રણ નિયમ મહારાજે કાયમ માટે રાખ્યા ધર્મદાદાએ સારી રસોઈ કરાવી અતિ રસદાર અતિ સુંદર એ રસોઈ બધા સાથે બેસીને જેમાં અને પછી અતિ સરસ ધર્મદાદા વાત કરે છે ધર્મદેવ હિતલાય રામ પ્રતાપ પ્રતિ કહત હે તુમ કરના સહાય દો તવ બંધુ છોટ હું હે હૈ ધર્મદાદા એમ કહે છે હૈ રામપ્રતાપજી આ તમારા બંને ભાઈ નાના છે માટે તેની તમે સહાય કરજો અર્થાત સાચવજો તેને સંભાળજો તમે સ્વભાવે ઉગ્ર છો માટે હવે વિચાર કરીને શાંત થજો तुम हो उग्र स्वभाव ही वारे शांत हो न अब करना विचारे हमारे देह को नहीं निरधारा आज कल ही चलने वारा તુમ હોગ્ર સ્વભાવ વારે શાંત હોના અબ કરના ના વિચારે તમે સ્વભાવે ઉગ્ર છો માટે વિચાર કરીને શાંત થજો અમારા શરીરનો કોઈ નિર્ધાર નથી અમે તો આજકાલમાં જ ચાલ્યા જઈશું તમે આ નાના ઘનશ્યામ અને ઈચ્છારામની માતા અને પિતા બંને છો મોટા ભાઈ એ પિતા સમાન પણ છે માતા સમાન પણ છે મોટાભાઈ પિતાના સ્થાને જ છે આપણા શાસ્ત્રોમાં પિતાના અને માતાના ઘણા સ્વરૂપ ગણાવ્યા આપણા શાસ્ત્રોમાં અત્યારે એક્ઝેક્ટ રેફરન્સ નથી એટલે બોલતો નથી આપણા શાસ્ત્રોમાં જેમ કે સગી માં છે જેને જન્મ આપ્યો એ પણ માં છે તો જે માતાએ પોષણ કર્યું એ પણ માં છે તો જે ધરતીએ તમને અન્ન આપ્યું આશરો આપ્યો આધાર આપ્યો એ ધરતી પણ માં છે આપણી મૂળ સંસ્કૃતિમાં સવારે જાગે ત્યારે ધરતીને પગે લાગે બરાબર હે માતા પાદસ્પર્શમ કરે છે ને અમૃત સમાન દૂધ આપનારી ગાય એ પણ મા છે આપણા શાસ્ત્રોમાં ઘણી બધી પ્રકારની માતાઓના સ્વરૂપો છે કે આ બધી સંસ્કૃતિમાં તમામ વ્યક્તિ માટે મા છે એવી રીતે પિતાના સ્વરૂપ છે એ પિતાના સ્વરૂપમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો વડીલ જે ભાઈ છે મોટો ભાઈ છે એ પણ પિતાના સ્થાને છે એટલે કે છે માટે હવે મારી સેવા કરતાં પણ વિશેષપણે તે બંનેની સેવા પ્રેમથી કરજો ધામમાં જતા જતા છેલ્લી ભલામણ કરે છે થોડી થોડી વાતો આપણે વચ્ચે સાંભળતા જઈએ શાસ્ત્રોમાં એમ લખવામાં આવ્યું મોટા વ્યક્તિએ નાનાની સેવા કરવી એનો ધર્મ છે મોટા ભાઈ હોય એને નાના ભાઈનું જતન કરવું રક્ષણ કરવું પાલન કરવું પોષણ કરવું ઘણા પરિવારોમાં આપણે જોઈએ છીએ એક આપણા અમેરિકાના સત્સંગી ભક્ત છે બહુ નાની ઉંમરમાં પિતાનું છત્ર ગુમાવ્યું પોતાની નાની ઉંમર પણ નાની ઉંમરમાં કાળી મજૂરી કરીને સખત મહેનત કરીને પોતાના બે નાના ભાઈને સારામાં સારા ભણાવ્યા સારામાં સારા ભણાવીને અમેરિકા સુધી પહોંચાડ્યા આજે પણ એ બંને ભાઈઓ એમ કહે કે સ્વામી અમે મારા પિતાજીને નથી જોયા પણ અમારા મોટા ભાઈ એ અમારા માટે પિતા સમાન છે મોટાએ નાનાની સેવા કરવી એનો ધર્મ છે કોઈ પણ મોટો હોય મોટા ઘણી રીતે હોય ઘણી રીતે એટલે ઘણી એના ઘણા બધા પ્રકાર છે કોઈ ઉંમરમાં મોટા હોય તો કોઈ પૈસામાં મોટા હોય જે સમૃદ્ધ વ્યક્તિ છે એને ગરીબને મદદ કરવી જે બળિયા વ્યક્તિ છે ને નિર્બળને મદદ કરવી આ એનો ધર્મ છે એ ઊભો ઉભો જોયા કરે દાંત કાઢ્યા કરે એનો ધર્મ નથી ઇતિહાસ જેને સત્ય ઘટના કહે છે એવી ઘટના ઓગણીસો નવ્વાણુંમાં દુનિયામાં એક બહુ મોટી દુર્ઘટના ઘટી એર ઇન્ડિયાનું પ્લેન અલ કાયદાના આતંકવાદીઓએ હાઇજેક કર્યું આ સત્ય ઘટનાને આખી દુનિયાએ નોંધ લીધી એટલે કહું છું અલ કાયદાના આતંકવાદીઓએ જ્યારે એર ઇન્ડિયાનું આખું પ્લેન હાઈજેક કર્યું અને બહુ મોટી રકમ ભારત સરકાર પાસેથી માગી એ સમયમાં કોઈ છૂટકોનું તો અઢીસો માણસો પાંચ ચારસો પાંચસો માણસો બોઈંગ પ્લેનમાં બેઠા હોય અને એ આખું વિમાન એમાં કેટલા માણસોનું જીવન ખતરામાં છે સરકાર આપી જ દે પણ એ સમયમાં એ આતંકવાદી સામે લડવા માટે અમેરિકાને ખૂબ અપીલ કરી ભારતે અને એ અપીલને અમેરિકાએ કેવી રીતે ઠુકરાવી એ આતંકવાદીનું મૂળ બે જ જગ્યાએ હતું પાકિસ્તાન ને અફઘાનિસ્તાન અફઘાનિસ્તાનમાં કંધારમાં પ્લેન ઉતાર્યું આખી દુનિયા જાણે છે ભારતે આ બે દેશ વિશે આ બે દેશમાં છુપાયેલો આતંકવાદ એના વિશે અમેરિકાને અપીલ કરી અમેરિકા સાંભળવા તૈયાર નહોતું બેરુ બની ગયું બેરુ અને આ પૈસાવાળા છે ને મતલબિયા બેરા હોય ખબર છે ને તમને બધા પૈસાવાળા મતલબિયા બેરા હોય પણ એ ઓગણીસો નવ્વાણુંની દુર્ઘટના અમેરિકા જાગ્યું નહીં એના કાન ખુલ્યા નહીં એની ઊંઘ ઉડી નહીં તો બે જ વર્ષ પછી બે હજાર એકમાં એ જ આતંકવાદી એ જ ગ્રુપમાં આતંકવાદી એ જ દેશના આતંકવાદી એના જૂથે જે આ દેશમાં પરચો પૂર્યો ને હજી અમેરિકા જાગ્યો છે ને કહેવાનું મોટાએ નાનાની રક્ષા કરવી પાલન કરવું પોષણ કરવું એનો ધર્મ છે મોટા એટલે કોણ કોઈ ઉંમરમાં મોટા હોય કોઈ બળથી મોટા હોય કોઈ ધનથી મોટા હોય કોઈ જ્ઞાનથી મોટા હોય એ પણ બને જેમ કે આપણા દેશમાં ઘણીવાર દેખાય કે કોઈ બહુ મોટા મોટા માણસો નાના બાળકોને બોલવા જ ન દે બેસવા જ ન દે મેકન મંદિરમાં એક હરિભગતે ખાસ એના પ્રવચનમાં અભિપ્રાય આપતા વાત કરી એ કે મેં જોયું બે ત્રણ મંદિરોમાં કે નાના નાના બાળકો હોય ને એને તો કાઢી મૂકે એ ચૂપ થઈ જાઓ જાહેર કરવામાં આવે આવા મંદિરમાં આવવાનું નહીં એમણે અભિપ્રાય આપો પાછું એવું પણ કહ્યું કે આ મંદિરમાં મેં જોયું કે નાનામાં નાના બાળક માટે પણ સારી એક્ટિવિટી એ બાળક કેમ આગળ આવે બાળકને કેમ જાણવા મળે વાત તો સાચી છે ને એ આપણા લોયાધામની વિશેષતા છે તો ત્રણેય ગ્રુપ ત્રણેય પાંખ બાળ મંડળ યુવક મંડળ અને મારો વડીલ મંડળ જો દાદા કેવો લીલા લેર છે કે નહીં એક બહુ સારા હારી ભક્ત નવા સત્સંગી જોડાયા છે ને ખાસ મને કહ્યું અભિપ્રાય આપ્યો કે સ્વામી આ મંદિરમાં વિશેષતા મને લાગી બાકી થોડો છોકરો અવાજ કરે લઈ જવાને બાર અને આવા ટાબરિયાને લઈને મંદિરમાં આવવાનું નહીં આવી જાહેરાત થઈ જાય માતા પિતા વિચારે બિચારા છોકરાને એકલા મૂકીને અમે ક્યાં મૂકીને આવીએ ટૂંકમાં આપણને ભગવાને જ્ઞાન આપ્યું છે તો જેની પાસે સમૂળું જ્ઞાન નથી બાળક તેવું જ કહેવાય ને અજ્ઞાની કહેવાય ને જેની પાસે સમૂળું જ્ઞાન નથી એના કંઈક સ્વભાવ હોય એના કંઈક દોષ હોય એને આપણે સહી ન શકીએ એને સાંખી ન શકીએ એવું ન હોવું જોઈએ હા એ જાણી જોઈને વાત કરતો હોય તો આપણે એને થોડો દંડ આપવો પણ પડે ક્યારેક કડક શબ્દ કહેવા પણ નાનો બાળક છે એના માટે શું કહેવાનું કહેવાનું હોય અમે હમણાં ગયા એક હરિભગત ને ત્યાં પધરાવણી ગયા હરિકૃષ્ણ ભગત મને લાગે ને ના લાલજી ભગતને બધા જોડે હતા એક નાનો બાળક એમનો એ કે સ્વામી તમને ક્વેશ્ચન એક જોક્સ કેવો છે કીધું કે ભાઈ 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 બેસ બેસ કહેવા તો ને કેવું છે બેટા બાળકને બીજું શું કહેશે એને મને ક્વેશ્ચન પૂછ્યું મને કે સ્વામી એક માણસનું નામ રી અને બીજાનું નામ પીઠ મેં કીધું અમેરિકાના હતા તે કે સ્વામી સાંભળો એકનું નામ રી અને બીજાનું નામ પીટ બે જતા રહ્યા પછી કેટલા રહ્યા મેં કીધું જો ચાર હોય તો બે રહ્યા પાંચ હોય તો ત્રણ રહ્યા એટલે તું કેટલા હતા એ કહી દે તો હું કહી દઉં કેટલા રહ્યા પેલા છોકરાને તો આપણું ગણિત તો પાછું ઇન્ડિયાનું પાછું કેટલા હતા એ કહો તો કેટલા રહ્યા એ હું કહી શકું પેલો બાળક કે સ્વામી એમાં કોઈ ન રહ્યા મેં કીધું કેમ તે કે રીપીટ આખું ખાલી થઈ ગયું એકનું નામ રી ને બીજાનું નામ પણ નાના બાળકોની રમત આવી જ હોય ને એમ કરતાં 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 મહારાજનો એક સ્વભાવ હતો બાળ સ્નેહી કહેવાનું મોટા છે એનો ધર્મ છે પોતા કરતાં નાના હોય જેવી રીતે નાના હોય એ નાનાને આપણે મદદગાર થઈએ ભગવાને આપેલી શક્તિ ભગવાને આપેલી સંપત્તિ ભગવાને આપેલી બુદ્ધિ ભગવાને આપેલું ધન ભગવાને આપેલી જે કોઈ સંપત્તિ છે બધી આપણે આપણી જાત દ્વારા બીજાને કેટલા મદદરૂપ થઈ એના માટે છે પણ માણસ વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશમ પરિપીડનાય જ્ઞાનાય દાનાય રક્ષણાય ખલસ્ય સાધુર વિપરીત મેતત શાસ્ત્રમાં શાસ્ત્રોમાં લખ્યું ભગવાન જ્યારે સદગુણ આપે છે ત્યારે માણસની પરીક્ષા થાય છે કોઈ પણ માણસને ભગવાન જ્યારે શક્તિ આપે છે પરીક્ષા કરવા માટે પણ મોટા ભાગના શક્તિનો દુરુપયોગ કરનારા છે એ ખળ છે અને શક્તિનો સદુપયોગ કરે સેવામાં ઉપયોગ કરે એ સજ્જન છે ધર્મદેવ ભલામણ કરે છે મોટાભાઈ રામ પ્રતાપને બહુ સરસ વાત છે જુઓ તમે આ બંનેને હું સાચવીશ આવો મને કોલ વચન આપો તો મારા હૃદયમાં શાંતિ થાય અને હું તમને મારા પિતૃભક્ત પુત્રોમાં માનું અને જો કોલ આપો તો તમે ક્યારેય દુઃખી નહીં થાઓ પછી રામપ્રતાપજીએ તે બાબતનો પિતાને કોલ આપ્યો તેથી તે સમયે ધર્મદેવ તુરંત પ્રસન્ન થયા પછી તેમણે તત્કાળ દેહ અને ઘર પરિવાર આદિમાંથી મનની વૃત્તિ તોડી નાખી ધર્મદાદાનો છેલ્લો સમય છે કેટલી મધુર અને મીઠી વાત છે પિતા તરીકેની ધર્મદેવની ફરજ પણ એ છે કે પોતાના દીકરાઓનું ધ્યાન રાખવું પોતાની ગેરહાજરીમાં પણ પોતાના દીકરાઓનું શ્રેય મંગળ થાય એનો વિચાર કરવો આ મોહની વાત નથી આ શક્તિની વાત નથી એક પિતૃ ધર્મ છે કે તમે મને વચન આપો મોટા ભાઈ કે તમે નાના બંને ભાઈનું મારી જેમ ધ્યાન રાખજો ભલામણ કરી મારા કરતાં વિશેષ સેવા કરજો બીજે દિવસે એકાદશી હતી અને સુંદર સુખદાયી હરિવાસર પણ હતો એકાદશીનું જ બીજું નામ આપણા શાસ્ત્રોમાં હરિવાસર છે શું નામ છે હરિવાસર હરિ એટલે ભગવાનનો વાસર એટલે દિવસ એટલે એકાદશી ભગવાનનો દિવસ છે તે દિવસે શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરીને પોતાનું ચિત્ત ભગવાનના ચરણોમાં જોડી દીધું બ્રાહ્મણોનું યથાયોગ્ય સન્માન કરીને દાન આપ્યા પછી જ્યારે સૂર્ય અસ્ત થયો ત્યારે બધા સગા સંબંધીઓ આવ્યા બધાને તે દિવસ ઉપવાસ હતો ધર્મદેવે સહુને પોતાની પાસે બેસાડ્યા ધર્મદેવના ઉપર સહુને સ્નેહ હતો સહુ મધ્યરાત્રિ સુધી જાગ્યા છપૈયા અને તરગામના વિપ્રવરો પણ ધર્મદેવની માંદગીના સમાચાર સાંભળીને આવ્યા જેમ કે મનછારામ અને વસરામ તિવારી તથા તેમની બધી પત્નીઓ વગેરે આવ્યા તે સૌ થાક્યા પાક્યા સુઈ ગયા ધર્મદેવ પાસે શ્રીહરિ સિવાય બીજું કોઈ બેઠું હતું નહીં શ્રીહરિએ પિતાની પાસે આખી રાત જાગરણ કર્યું શ્રીહરિ પોતાના પિતાના ચરણકમળોને ખૂબ જ પ્રેમ સાથે દબાવતા રહ્યા શરીર અતિશય તપેલું હતું પણ ચિત્ત શાંત થઈ ગયું હતું વૃદ્ધ પિતાની કેવી રીતે સેવા કરવી ઘરમાં ભેગા થયેલા સગા સંબંધીઓ સ્નેહી વ્યક્તિઓ બધા જ્યારે સૂઈ ગયા ત્યારે પણ પિતા બીમાર છે પિતા વૃદ્ધ છે પિતાની સેવા કરવી જોઈએ એમ માનીને કેવા સરસ શબ્દો છે જુઓ સોથકે અબ સુઈ રહે હરિબિન બેઠે કો सारी रात कियो, धर्म पास हे सोय चरण कमल निज तात के चापत प्रेम सहेत चर कमल निज के चापत प्रेम सहेत શાંત હો શરીર અતિશય ગરમ છે એટલે કે ધર્મદેવ હવે છેલ્લી અવસ્થાની બીમારીએ છે આવા સમયમાં પણ ભગવાન હોવા છતાં સ્વયં પરમાત્મા હોવા છતાં એ બાલ પ્રભુ પિતાની જે સેવા કરે છે હમણાં બહુ સરસ કલાલીમાં ઉત્સવ હતો તમે બધા કદાચ જોતા હશો લાઈવ એ કલાલીના ઉત્સવમાં શ્રીમદ સત્સંગી જીવનની કથામાં આ જ પ્રસંગનું વર્ણન કરતા પૂજ્ય ગુરુજીએ બહુ સરસ વાત કરી હતી ઘણી વાર ગુરુજી એમ કહે છે આ એકવીસમી સદીની દેન છે કે આજે કોઈ દીકરાને માતા પિતાની સેવા કરવી નથી દરેક વ્યક્તિ ઈચ્છે છે એવું કે મારા દીકરા મારી સેવા કરે પણ સામે પોતાને પોતાના માતા પિતાની સેવા નથી કરવી આ અમેરિકાનો આ ન્યૂજર્સીનો એ નજીકનો જ નામ દઉં તમે ઘણા ઓળખી જાઓ ઘણા એટલે ઘણા ઓળખી જાઓ બાપને ને દીકરાને ઝઘડો થયો એ પિતા આ મંદિરમાં આપણા સંત નિવાસમાં આવીને એવું રડતા હતા મારી પાસે ભીખુ દાદા તમને જો એ વાત કરું ને એવું કરુણ આક્રંદ કરતા હતા કે સ્વામી મારે અમેરિકા આવવું નહોતું હવે અમેરિકાથી ઇન્ડિયા જાઉં છું મને આશીર્વાદ આપો કે ફરી હું ક્યારેય ના આવું બે ચાર વાતના એને દાખલા આપ્યા મેં કીધું દાદા શું દુઃખ છે સ્વામી હું દાદરા ચડું ઘરમાં બહુ મોટું ઘર છે દાદરા ચડું અને દાદરા ઉતરું થોડો અવાજ થાય ને એટલે દીકરો તૂટી પડે કે પપ્પા તમે આટલો બધો દાદરામાં અવાજ કરો છો એટલે હું કહું બેટા હવે આ દાદરા લાકડાના છે અવાજ તો થોડો ઘણો થાય ને અમે વૃદ્ધ વ્યક્તિ એટલે હવે પછી અમે ટેકો દઈને થોડું ઊભા રહીને ધીમે ધીમે ચાલી એટલે વધારે તને લાગતું હશે બેટા ધ્યાન રાખીશ થોડા દિવસ થાય પાછી કે પપ્પા તમે દાદરા બહુ ઉતર ચડ કરો છો ને દાદરા ઘસી નાખશો એવું લાગે છે કોઈ પ્રયોજન લડવાનું ન હોય સ્વામી હું આખા દિવસમાં એક શબ્દ ન બોલું તો સામે ચાલીને મારા મોઢામાં આંગળા નાખવા આવે સ્વામી મારે આટલી સારી જોબ હતી ઇન્ડિયામાં સ્વામી હું મેથેમેટિક્સનો સારામાં સારો અમારા વિસ્તારનો પ્રોફેસર છું મારું મેથેમેટિક્સ એવું સારું એણે બધી વાત કરી સ્વામી અમે અહીંયા આવ્યા એમ લાગે કે આ દીકરા કરતા દીપડો હોત ને તો વધારે સારું એ બાજુની જ વાત કંઈ બધા માતા પિતા સુખી નથી મેં એમને કીધું છેવડે કે ભગત હું વાત કરું તમારા દીકરાને હું ઓળખું છું એટલે ફોન કરીને કહું ના ના સ્વામી એને કહેતા જ નહીં અમે બહુ ટ્રાય કરી સમાધાન કરવા માટે મહેનત કરવા માટે અમે પણ એને હાથ જોડ્યા કે બેટા તારી ઈચ્છા ના હોય તમે જતા રહીએ તો સીધું અમને કહેતો નથી જતા રહો અમેરિકાની એક ઘટના મેરીલેન્ડની મને હજી આ મેની દાદાનો ચહેરો દેખાય અમે પધરામણી ગયા બેઠા હતા ઘણી વાર પછી બધા આગા પાછા થયા કોઈ સંતો બાથરૂમ ગયા હરિભક્તો નાનો થાળે ના નવા ઘરે કરવાનો સંતો થાળ કરવા ગયા હું એકલો હતો દાદા હતા એટલે મેં દાદાને એટલું કીધું દાદા તમે ભાગ્યશાળી કે અમેરિકામાં તમને દીકરાઓ સાથે રહેવા મળે દાદાની આંખમાં સીધા આંસુ સ્વામી સેના ભાગ્યશાળી કુકરમાં કંઈક કર્યા હશે એટલે આ દુઃખ ભોગવીએ છીએ સ્વામી ઘરમાં રહું છું અને આ ઘરનું ભાડું આપું છું અને ભાડું ભરવા માટે આ મને મહેનત મજૂરી કરું છું સ્વામી ઇન્ડિયા બધું હતું સ્વામી આ અમેરિકાનો લાડવો ખાવાનો મોહ જાગ્યો ને એટલે આ દુઃખ ભોગવીએ છીએ આપણા ગુરુજી કેટલી વાતો કરે છે આપણે સાંભળીએ છીએ ને આ એટલા માટે કથામાં આવ્યું જુઓ હા આખા ઘરના બધા માણસો સુઈ ગયા છે છતાં પણ ચરણ દબાવે છે પગ દબાવે છે ગુરુજી આ કલાલીની કથામાં બહુ બહુ વેધક સરસ વાતો કરી છે ગુરુજી એમ બોલ્યા કે આજે એવા કયા પિતા ભાગ્યશાળી હશે કે જેના દીકરાઓ પગ દબાવતા હશે વાત સાચી ને જયભાઈ કયા પિતા એવા ભાગ્યશાળી હશે કે જેનો એના પગ દબા બાકી ગળા દબાવા વાળા તો બધા ઘરે હશે જ લગભગ અને બહુ આ આ પ્રશ્ન યુવાનીમાં સમજાય ને તો જ આનો ઈલાજ થાય બાકી ઈલાજ થાય નથી હા યુવાનીમાં જો આ પ્રશ્ન કોઈને સમજાય ને તો જ એનો ઈલાજ થાય બાકી ઈલાજ થયું છે ક્યારે છે એક બહુ સરસ નાની વાત મને એટલી બધી આ વાત ગમે હમણાં જ મેં વાંચી છે ક્યારેક કીધી નથી એક વૃદ્ધાશ્રમ એ વૃદ્ધાશ્રમમાં માતા પિતાને મૂકી આવ્યો પિતા ગુજરી ગયા માં એકલા રહ્યા દીકરાને થોડી ઘણી લાગણી બચેલી મરતા મરતાય એટલે ક્યારેક ક્યારેક મળવા આવે મહિને પંદર દિવસે બે મહિને જ્યારે એને ટાઈમ મળવા આવે મમ્મીને પૂછે કે કામકાજ હોય તો કહેજે મમ્મી ક્યારેક કામ ન કહે આમ કરતાં કરતાં એક દિવસ દીકરાએ પૂછ્યું મમ્મી કંઈક કામ હોય તો કહેજે ત્યારે મમ્મીએ કીધું બેટા આ વૃદ્ધાશ્રમમાં પંખો નખાવી દે ને શું કીધું પંખો નખાવી દે એટલે દીકરાને ખબર પડી કે ભાઈ ગરમી થતી હોય મમ્મીને એટલે કે ક્યાંક પંખા નહોતા પંખો નખાવી દીધો સરસ મજાનો રૂમોમાં બધી જગ્યાએ પછી દીકરાએ મમ્મીને પૂછ્યું તને ગરમી થાય છે આટલા વર્ષોથી તો આ વૃદ્ધાશ્રમમાં રહે છે તો આજે બોલી વહેલું કેવું હતું ને ત્યારે માની આંખમાં આંસુ આવ્યા દાદા સાંભળજો હં માની આંખમાં આંસુ આવ્યા અને આંસુ સાથે મા એમ બોલી બેટા આ પંખો મેં મારા માટે નથી નખાયો અમે તો ગરમીમાં જન્મેલા ગરમીમાં ઉછરેલા અને ગરમીમાં મરી ગયા તારા પિતાજી આમાં જ ગુજર્યા હું પણ હવે બસ થોડા દિવસમાં જનારી છું પણ મને એમ દુઃખ હતું કે મારા દીકરાને કાઢી મૂકશે એ અહીંયા જ વૃદ્ધાશ્રમમાં આવશે અને એ આ ગરમી સહન નહીં કરી શકે એટલે આ પંખો તારા માટે મેં નખાયો છે મરતા મરતા પણ જે પોતાના દુઃખની નહીં પોતાના દીકરાને દુઃખ ન પડે એની ચિંતા કરેને એનું નામ માં કમ એમ દાદા મારે આ બધું થોડું વાંચન કરું ને આમ બહુ ટાઈમ ન મળે પણ વાંચું ત્યારે આમ રૂવાડા ઊભા થઈ જાય હા એક બ્લોગ બહુ સરસ બ્લોગમાં સમજો ને ભગત નિરંજન ઠક્કરનો ઓનલાઈન બ્લોગ બહુ સરસ ચાલે ક્યારેક ક્યારેક મને ટાઈમ મળે ખોલું તે એકવાર એને બહુ સરસ બ્લોગમાં એક ક્વેશ્ચન મૂકેલો કે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં રહેવાનું કારણ શું હોઈ શકે પછી બધા અભિપ્રાય આપતા હતા પોતપોતાના બધા ઘણા બધા લોકોએ અભિપ્રાય આપતા એમાં એમાં એક અભિપ્રાય વાંચવા જેવો છે એક વૃદ્ધ વ્યક્તિએ અનુભવી વ્યક્તિએ બહુ સરસ પોતાનો જ અનુભવ એણે લખ્યો કે હું આ વાત કોઈ શાસ્ત્ર કે સંત કે કોઈ મહાત્માની નથી કરતો પણ મારા અનુભવના આધારે કહું છું કે અમે અમારા દીકરાને પંચગીની બોર્ડિંગમાં ન મૂક્યા હોત તો દીકરાએ અમને વૃદ્ધાશ્રમમાં ન મૂક્યા હોત દાદા કેવી જોરદાર વાત 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 છે 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 કેવી જોરદાર આમ ને અનુભવી માણસની વાત છે આ કોઈ શાસ્ત્રની વાત નથી આજે માતા પિતા સ્પોર્ટની ચિંતા કરે હમણાં અમે ગયા એક જગ્યાએ બાજુમાં મેકનની બાજુમાં પધરામણી અમે કીધું ભગત અહીંયા આવજો ને સ્વામી બહુ અઘરું છે અમે કીધું ભાઈ શનિવારે આવજો શનિવાર તમારે રજાનો હોય સ્વામી મારે રજા પણ દીકરાને સ્પોર્ટમાં લઈ જવાનો છે અમે કીધું ભાઈ દીકરાને તો રવિવાર આવજો તમે સ્વામી રવિવારે એવું થઈ ગયું આખતે સ્વિમિંગના ક્લાસ ગોઠવાઈ ગયા છે એની સ્વિમિંગની ચિંતા કરવાની એના સ્પોર્ટની ચિંતા કરવાની એના શિક્ષણની ચિંતા કરવાની એના કપડાંની ચિંતા કરવાની એના આઈફોનની ચિંતા કરવાની પણ એના સંસ્કારની એના સત્સંગની માતા પિતા ચિંતા નથી કરતા કેવું લખ્યું અમે પંચગીની બોર્ડિંગમાં મોકલ્યા ને એટલે આજે અમારે વૃદ્ધાશ્રમમાં રહેવું પડે છે જો ત્યાં ન મૂક્યા હોત ને તો આજે મેં વૃદ્ધાશ્રમમાં ન હોત પછી કવિતા લખી બહુ સરસ કવિતા પણ સાંભળવા જેવી છે નથી રાખી અમે લાગણી કે દીકરાનું મૂક્યા નાની ઉંમરમાં નથી રાખી અમે લાગણી તો કેમ કરી શકીએ માગણી તમે દાણા નાખ્યા જ નથી ઘઉંના પછી ઘઉંના પાકની આશા રાખી જ કેવી રીતે શકો તમે નથી રાખી અમે લાગણી તો કેમ કરી શકીએ માગણી જેણે પ્રેમથી નથી કરાવ્યું સ્તનપાન તે માતા પિતાને પુત્રો કેમ આપે વળી માન એટલા માટે ક્યારેક ક્યારેક આપણને થાય કે આજે યુગ ભલે ગમે તે દિશામાં જતો હોય શ્રીજી શિક્ષા શિક્ષાપત્રીમાં આજ્ઞા કરે યાવત જીવમ શુશ્રુષા કાર્યા માતુ પિતુર ગુરોહ માતાની પિતાની અને ગુરુની આખી જિંદગી સેવા કરવી આખી જિંદગી આપણા ગુરુજી હમણાં બહુ સરસ એક વાત કરી હતી તમને કદાચ સાંભળવા પણ મળી હશે કે કદાચ માતા પિતા કુસંગી હોય ને તો પણ દીકરાની તો ફરજ છે માતા પિતાની સેવા કરવી અરે મેં મારી આંખ સામે જોયું છે હમણાં ઇન્ડિયા હતો ને દીકરાને ગુરુજી કે અરે તારા બાપુજીની તું આટલી સેવા ન કરે અરે પણ બાપાનો સ્વભાવ આમ તે ગુરુજીએ શું કીધું ખબર ગુરુજી કે તને બાપાનો સ્વભાવ દેખાય તું નાનો હતો ત્યારે સ્વભાવ તારો બાપાએ જોયો હતો તું મોટો થાત તું નાનો હતો ત્યારે તારા બાપાએ તારો સ્વભાવ જોયો હતો બાપાને લાતો મારી હશે બાપાના ખોળા બગાડ્યા હશે મમ્મીને કેટલી હેરાન કરી હશે મમ્મીના ખોળામાં કેટલી વાર ગુમ ઉત્તર કર્યું હશે એને તારો સ્વભાવ જોયો બાપાનો સ્વભાવ તને દેખાય છે માતા પિતાનો સ્વભાવ જોવાનો હોય ક્યારે અને માતા પિતાનો સ્વભાવ જોવા જાય એને દીકરો કહેવાય કેટલી સરસ વાત કેટલી સરસ વાત સાચી જ છે ને એને જો તું નાનો તારો સ્વભાવ જોયો હો તો શું થાય પણ આપણને એમ થાય આપણા લોયાધામ પરિવાર તો આપણે બહુ સુખી છીએ દાદા બહુ સુખી હા આમ આનંદ થાય ગમે આમ મેકનમાં ને અમારા રાકેશ ભગત એમના બાપુજી એમના ત્રણ ત્રણ પેઢી જોડે આવે આપને આમ ગમે હા કે ત્રણ પેઢી જોડે આવે દાદાએ બહુ રાજી હોય હા કે દીકરાઓ ધ્યાન રાખે છે આ સાચો સત્સંગ છે આપણે આ સત્સંગ સાંભળીને કરવાનું શું ગુરુજી ઘણીવાર કથામાં વાત કરે છે માતા પિતાની સેવા નથી કરતો એની સેવા ભગવાન પણ નથી સ્વીકારતા સાંભળ્યું જ છે ને ગુરુજીની પ્રિયમાં પ્રિય વાત ભક્ત પુંડલિક મહારાષ્ટ્રના થયા પુંડલિક નામનો વાણીઓ માતા પિતાને પુષ્કળ હેરાન કરે અને એ વાણીઓ ગામના લોકોને ભેગા કરી કે હું પૈસા આપીશ ચાલો બધાને યાત્રા કરાવું ગંગાની યાત્રા કાશીની યાત્રા કરવા લઈ જાય કાશીમાં ગંગા કિનારે રાત્રે પહોંચે આવતીશ કાલે સવારે ગંગામાં સ્નાન કરીશું બધાને એ વાતનો આનંદ છે રાત્રે ગંગાજી પુંડલિકને દર્શન આપે કે મારામાં જો સવારે પડ્યા તો બધાને ડૂબાડી દઈશ કલકત્તા ભેગા કરીશ સીધા ધર્મરાજાને ત્યાં યમપુરીમાં કાઢીશ અરે પણ અમે ગંગામાં સ્નાન કરીએ પાપ ધોવાય તારું પાપને ધોવાય આજે તો પતિ જશે તું ધોવાઈ જઈશ પણ કારણ શું ગંગાજી એમ કહે તારા જેવો પાપિયા દુનિયામાં કોઈ પણ શું મેં પાપ કર્યું હું તીર્થયાત્રા કરવા આવ્યો આટલા બધા માણસોની સેવા મેં કરી બધાનો ખર્ચો મેં આપ્યો અરે મૂરખ બધાની સેવા કરે છે પોતાની જાતને સારી માને છે પોતાની જાતને શ્રદ્ધાળુ તીર્થાળુ માને છે પણ તારા ઘરમાં મોટું તીર્થ માતા પિતા એની તે કેવી દશા કરી છે કાલે હું સાક્ષાત ગંગાજી છું સાક્ષાત ગંગાજી મારામાં જો તું સ્નાન કરીશ ને તો તારા રામ રમી જશે હવે તારે જે કરું આમ ગંગાજી અદ્રશ્ય થાય રાત્રે ને રાત્રે આની આંખ ઉઘડી જાય પુંડલિક ત્યાં તો પાછો વળે માતા પિતાની સેવા કરે મહારાષ્ટ્રની સત્ય ઘટના પછી ભગવાન પ્રગટ થાય માતા પિતા ખોળામાં માથું મૂકી દબાવતા હોય એ સમયમાં ભગવાન પરીક્ષા લેવા આવે કે આને આની સેવા સાચી ખોટી સ્વયં ભગવાન પ્રગટ થાય સામે આવે હાથ જોડે પ્રભુ ખૂબ દયા કરી થોડી વાર ધીરજ રાખજો માતા પિતાની સેવા અરે પણ હું તારી સામે આવું મને આસન આવકાર તો આપ અને ત્યારે આ પુંડરીક ભગવાનને હાથ જોડીને એમ કહે પ્રભુ માતા પિતા સૂઈ ગયા છે ખોળામાં માથું છે ઊભો થાવ એ જાગી જાય ઊંઘેની બગડે કુસેવા કહેવાય સેવા કરી ન કહેવાય માટે પ્રભુ આ ઈટનો ધક્કો મારું છે ઈટ ઉપર થોડી વાર ઊભા રહો માતા પિતા જાગે ને પછી તમારો નંબર લાગશે સેવાનો ભગવાન ઈટ ઉપર ઊભા રહ્યા પણ એની ભક્તિથી થઈ ગયા બેટા તારી 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 ભક્તિ સાચી 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 સેવા પૂજા બોલ શું 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 આજ્ઞા આજ્ઞા છે છે ઈચ્છા છે તારી જે ઈચ્છા હોય તે માગી લે આમ ઈટ છે ઈટ ઉપર ભગવાન કમર ઉપર હાથ દઈને ઊભા છે અને માગવાનું કીધું ત્યારે પુડલિકની આંખમાં આંસુ આવી ગયા પ્રભુ બીજું તો શું માગું જેવી રીતે તમે અત્યારે મારી સામે ઊભા છો આવાન આવા કાયમ માટે આ સ્થાનમાં ઉભારો અને એ જ સ્થાનમાં ઈટ હતી એ સોનાની બની ગઈ ભગવાનની મૂર્તિ એવીને એવી પાષણની ઓટોમેટિક સ્વયંભૂ બની ગઈ બનાવેલી નહીં ઓટોમેટિક બની ગઈ કમર ઉપર હાથ રાખેલા ભગવાનની મૂર્તિ એ જ મૂર્તિનું નામ મહારાષ્ટ્રના મહાન તીર્થમાંનું એક તીર્થ પંઢરપુર ત્યાંના ભગવાન વિઠ્ઠો બા મરાઠીમાં ઈટ એટલે વિઠ્ઠ બા એટલે ભગવાન ઈટ ઉપર ઉભેલા હોવાને કારણે એનું નામ પડ્યું વિઠોબા શ્રીજી મહારાજ બે મહિના સુધી આ તીર્થમાં રહ્યા અને દરરોજ ધૂન ગાતા એ હો હો માજા માજા હોડું પાંડુરંગા આજે પણ ત્યાં આ ધૂન ગવાય આજે પણ પરંપરાથી છેલ્લા કેટલા વર્ષોથી આમ તો

આવી રીતે મહારાજ સેવા કરે છે પિતા ધર્મદેવ એનું શરીર અતિશય ધગેલું છે મન અતિ શાંત થયું છે તે સમયે હરિની ઈચ્છાથી ધર્મદેવને અંતરદૃષ્ટિ પ્રાપ્ત થઈ તત્કાળ તેમને બ્રહ્મતેજ દેખાયું તે તેજમાં સુખમય વૃંદાવન દેખાયું જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનનો અખંડ વિહાર હોય છે તેની શોભા કહી શકાતી નથી હાથમાં સુંદર મુરલીધારી છે તે શોભા દેખીને કરોડો કામદેવ પણ લજ્જિત થઈ જાય છે ગોપીઓ અને ગોવાળોની સાથે સુખના મૂળ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થવાથી અપાર આનંદ થયો છે ખૂબ સુંદર કથા છે આ કથા વિશેષ આપણે આવતીકાલે સાંભળીશું અંતમાં બધા ભક્તોને જણાવવાનું આવતીકાલે ગુરુવાર પરમ દિવસે શુક્રવાર શુક્રવારથી આપણે બસો ને ચોત્રીસમાં ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવીશું બધા ભક્તો જરૂરથી અમારા લોયાધામમાં પધારજો અમારા પીવડા ઘનશ્યામ મહારાજ તમારી રાહ જોવે છે કેવા મહારાજ છે આપણા નહીં મુકેશભાઈ આમ બહારથી દર્શન કરીને આવીએ એટલો આનંદ થાય એટલો આનંદ થાય શું કહું તમને એમ થાય જવું જ ન જોઈએ એવા પિયડા ઘનશ્યામ મહારાજ એમના સાનિધ્યમાં આપણે શનિવારના દિવસે મહારાજનો બસો ને ચોત્રીસમાં એક્ઝેક્ટ દિવસ પૂરો થાય છે એટલે આપણે બસો ચોત્રીસ ભક્તો બેસીને મહાપૂજા કરવાના છે ઘણા બધા ભક્તો મેં વિચરણમાં ગયા એમની વિનંતી હતી એટલે તે દિવસે ઓનલાઈન પણ તમે ઘરે બેસીને મહાપૂજા કરી શકશો મહાપૂજાનો ટાઈમ સવારે દસથી એક વાગ્યા સુધીનો છે તો જે ભક્તોને ઓનલાઈન મહાપૂજા કરવી હોય તે ઘરે પણ આ ટાઈમ જાણજો શનિવારે લાઈવ ચાલુ હશે સવારે તમે પણ ઘરે પૂજાપો તૈયાર કરી તમારા ઘરે અહીંયાથી જેમ વિધિ થાય પૂજન થાય એ મહારાજ આગળ અથવા સિંહાસન આગળ મૂર્તિ આગળ તમે સોફા પર કે ખુર્ચી પર બેસી અને તમે વ્યવસ્થિત સ્નાન કરી નવા વસ્ત્રો પહેરીને ઘરે પણ મહારાજનું પૂજન જરૂર કરજો મહાપૂજામાં જોડાજો અને આ સમયમાં આવી શકો તો અહીંયા આવજો શુક્રવાર શનિવારને રવિવાર બોલો બોલોઘનશ્યાં મહારાજની જય શ્રીપતિ શ્રીધરં શર્વેશર ભક્તિધર્માત્મજ વાસુદેવ હરે કાંદ કેસવં કામદં કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યાં મહારાજની જય